આપણે વર્તમાનમાં રહેવું હોય તો એની કેવી ચાવી વર્તમાનમાં ઓલ ધ ટાઈમ? વર્તમાનમાં રહેવું એટલે શું? એટલે વર્તમાનમાં જ ફાઇલ નંબર 1 વર્તમાનમાં જ છે. સંજોગ રસોડામાં હોય તો ખાખા કરવું એ વર્તમાન કહેવાય. ના એટલે બધા ટીવી સામે બેઠા હોય તો ન્યૂઝ જોયા કરવું એ વર્તમાન કહેવાય. ના ના એટલે વર્તમાનમાં એટલે આપણે જે સંજોગ ગોઠવા આવતા હોય કે કાંઈ પણ કામ ગોઠવું હોય તો એ બેસિક ગોઠવું જોઈએ. પછી એના વિચાર પછી શુદ્ધાત્મામાં પાછા આવી જવાનું એમ છે. એટલે એનું કેવી રીતના વર્તમાનમાં રહેવું બધું અંદરની વસ્તુ છે. આપણે ફાઇલોના સંભાવે નિકાલ કરો, ફાઇલ બધી છે ને એ જ ગોઠવો ને. એની વ્યવહાર બધો આપણી જે વ્યવહારમાં બધા ભેગા થયા એની જોડે સંભાવે નિકાલ કરો, એ બધું ગોઠવો ગોઠવો કરો. અને વર્તમાન એટલે આપણે આ કે ભાઈ એ ગઈકાલે આણે આવું કર્યું એ ભૂતકાળમાં ઘૂસી ગયા કહેવાય. આવું આવું કહીશું તો આવું કર્યા કરશે ભવિષ્યકાળમાં પેસી ગયા કહેવાય. વર્તમાનમાં શુદ્ધાત્મા જુઓ અને શું બને છે જુઓ એ વર્તમાન કહેવાય. આવું ના કરવું જોઈએ ને આવું કરવું જોઈએ એ બધું ભૂતકાળ કે ભવિષ્યકાળમાં ગાલી દેશે આપણને. એ તો સહેજા છે કે ભાઈ ફાઇલ ઊભી થઈ છે ને સંભાવે નિકાલ કરો. આ ફાઇલ પતે એટલે બીજા સંજોગ ઉભા થશે એ ફાઇલનો સંભાવે નિકાલ કરો. ત્રીજા સંજોગ ઉભા થશે એ ફાઇલનો સંભાવે નિકાલ કરો. એ નામ વર્તમાન. અને બીજું એક કે આપણે જે તૃષા શું કરે જુઓ એ વર્તમાન કહેવાય. અને હવે રાતે જ્યારે તૃષા સુવા જાય ત્યારે આપણે કે પાંચ આજ્ઞા ક્યાં ક્યાં ચૂકાઈ ગઈ, અને જ્યાં પાંચ આજ્ઞા ચૂકાઈ ગઈ પછી વર્ક ધટ્સ ઇટ ફિનિશ, પછી નેક્સ્ટ ડે નું જે આવે એ પાછું. પછી પાંચ આજ્ઞા ક્યાં ચૂકાઈ એટલે આમ વિગતમાં પડવાનું. હા એટલે એમ દી કે ક્યાં ક્યાં વ્યવસ્થિત ચૂકાઈ ચૂકાઈ ગયું, ક્યાં કેવી રીતે ગોઠવવું જોઈએ, ચૂક્યા એવો ગુનો થયો એની માફી માગી લેવાની કે હે શુદ્ધાત્મા ભગવાન આ વ્યક્તિને મેં કરતા જોયો વ્યવસ્થિત કરતા છે, દોષિત જોયા માફી માગું છું, ફરી મને અકર્તા દેખાય વ્યવસ્થિત કરતા રહે એવી શક્તિ આપો. બધું ગોઠવવાનું બરોબર છે. પાંચ આજ્ઞા શુદ્ધાત્મા જોવાનું ગોઠવવાનું એટલે સ્પેશિયલ 10-15 મિનિટ કાઢવાની, અને પછી નક્કી કરવાનું કે આવતીકાલે આખો દિવસ આજ્ઞાપૂર્વક જવું છે. આ ફાઇલ સાસુ ભેગી થાય તરત ફાઇલ લાગવા જોઈએ, છોકરા ભેગા થાય ફાઇલ લાગવા જોઈએ, સંભાવે નિકાલ કરવો છે. ગોઠવ રસોડું ફાઇલ લાગવું છે, લાગવું છે ને ખાવાનું ફાઇલ લાગવું છે. ફાઇલ એટલે શું? ગમતી હોય ના ગમતી પણ આપણને ખબર પડે આ ગમતી ફાઇલ છે ને આ ના ગમતી ફાઇલ છે. એવું ધીમે ધીમે જ્ઞાન આપણું હાજર રહેવું જોઈએ. આ કરનારો જુદો છે ને હું જાણનારો જુદો છે એ પણ રહેવું છે, સમજાય ને. પછી આગળ વધારે સૂક્ષ્મમાં આવે છે એ સારું થાય એટલે અંદર ગરબરસ ઉભો થાય મેં કેટલું સરસ કર્યું, ખરાબ થાય એટલે બગડી ગયું કે છે મને બહુ બહુ ભૂખ તો આવ્યો કે છે. એટલે એ ચૂક્યા જ્ઞાન ચૂક્યા. એમાં બહારનું કરતા પણ હોય છે બીજું સત્સંગનું કરતા પણ હોય. હા તમે સારો સત્સંગ કર્યો તો કે તો નિમિત્ત ભાવે આપણે દાદાની વાતો કરવાની, બાકી કશું આપણે ક્યાં આવડે છે. પણ અંદર આવડો લાડવો ખાઈ ગયા હોય એટલે એ આપણે પકડવાનો કે હા મેં ગર્વ સાહેબ. એમ જે 2000 લોચા પડ્યા હોય ને પડે જ, 10 સારું થાય ને તો 2-4 લોચા પડ્યા જ હોય, તે લોચાને ભૂલવું નહીં આપણે કે તે દાડ તો તારું એવું નતું બન્યું તો બગડ્યું તું ને તો ચૂપ. એટલે શું કયા આધાર માણસ કેટલું સરસ કર્યું. એટલે આ એમ પછી આ બધા આગળના જાગૃતિ આ સ્થૂળ વ્યવહાર પછી સૂક્ષ્મ આ બધું ચૂકાવે આજ્ઞા. એટલે મીઠું બધું ચુકાવડાવે ને કડવું ચુકાવડાવે, કડવામાં એકાકાર રહો કે મીઠામાં એકાકાર રહો, સમજાય છે ને. તમારા માટે ને આ તો બધા માટે વાત ચાલે, માઇક તમારા હાથમાં છે તમને લાગે મારી જોડે જ વાત ચાલે, આ બધાને માટે બધા આ તો બધું આ જ કચરા ને બધા એ સ્થૂળ પછી સૂક્ષ્મ બધા અંદર આવ્યા જ કરે. અને બીજું એક કે જ્યારે બધા સંજોગ બારે બધા ગુડ તમારા ધાયરા પ્રમાણે બધા આવતા હોય તો એમાં આજ્ઞા એટલી બધી રહે પણ એટલી બધી છે સ્ટ્રોંગ જ્યારે ના સંજોગ થતા હોય ને ત્યારે એ વધુ રહે છે. એમ જ્યારે સંજોગ બધા તમારી ફેરવેર ના આવતા હોય ભલે જ્ઞાન તરફ આગળ વધતા એની ફેરવેર ના આવતા હોય તો ત્યાં આપણે બધા ફાઇલ્સ ને બધા ઈ ફેવર જાતા હોય તો એકદમ આનંદ થાય. પછી યોકાના સંજોગ જ્યારે અવડા ફરે કારણ કે એ ત્યારે તમારા થાયરા પ્રમાણે ના થાય ત્યારે પાછું એકદમ પાછું યોકા ઉપર એમ દ્વેષ થઈ જાય એમ. એટલે એ બધું આપણે બધું ચૂકીએ છીએ પાછું ફરી રીસેટ કરો અને થોડું સમજી લેવાનું. એક વખત અનુભવ થાય એટલે બીજી વખત ચેતતા રહેવું છે કે અત્યારે સવડા સંજોગ મળ્યા પાછા કોઈક દાડો અવડા આવે છે માટે આ સવડા કાયમ સવડા હોતા નથી, અવડા થાય છે માટે ચેતીન ચાલો, સમજાય ને. એટલે ચેતીને ચાલવાનું આપણે કે ભાઈ હવે મારે અવડા સવડા ચાલે છે એટલે મજા મસ્તીમાં ખોઈ ના જશો
આ ફાઇલ આવી છે, સંભાવે નિકાલ કરો. હમણાં કડવા આવશે તો સંભાવે નિકાલ કરો. આ બધું ફાઇલ ને ભેગું થાય છે, હું શુદ્ધ આત્મા છું, એ બધું એ જાગૃતિ રાખવી જોઈએ. અલ્ટાનું સવડા સંજોગ વખતે સરપ્લસ ટાઈમ ઘણો મળતો હોય ત્યારે ખરેખરો આત્માનો પુરુષાર્થ કરી લેવું જોઈએ કે ચાલો આપણે અત્યારે દખલ નથી આજે બે દિવસથી, આજ તો ભાઈ આપણે પાછલું ધોઈ નાખો. પાંચ નાનપણથી અત્યાર સુધીમાં શું શું તોફાનો થયા, શું શું ધાર્યું કર્યું, થોડું થોડું કર્યું હશે ને, કોઈને પજવ્યા હશે ને, એ બધું ભૂલવાનું નહીં. આપણે ધોવા બેસાડવાનું કે ચાલો ધોઈ નાખો, મોહ ક્યાં ક્યાં છે, કેટલું બધું નિરૂમાય તો એટલું સરસ દોષોનું લિસ્ટ એટલું સરસ કરી આપ્યું છે નિરૂમાય, એક્ઝેક્ટ આમ જાણે બધું એક એક કેસેટ એટલે આમ પરફેક્ટ એડિટિંગ સાથે આપણને, કે જરાય આપણને કહે ને કે શોધવું ના પડે કે કચરો કેવા જા કેવા સ્વરૂપે હોય છે, પરફેક્ટ આપણને મળી ગયું છે. એક એક અભિપ્રાય ગર્ભરસ માન આડાઈ શંકા રીસા બધા દોષોનું ફર્સ્ટ ક્લાસ વિવરણ કરીને આપ્યું છે. પ્રકૃતિના એક એક દોષોનું રાગ ને દ્વેષ ને વિતરાગ ને બધું સરસ. એટલે ખરેખર સ્ટડીમાં લેવું જોઈએ આપણે, બેસીન નિરાંતે ઉપરાણું નહીં. કેટલું સરસ વર્ણન છે, માન કશાય છૂટે દેહા ધ્યાસ્તો કરતાપણું, બહુ સરસ એક એક સબ્જેક્ટ છે. એટલે આ શું છે, આપણે ધીમે ધીમે આપણી પ્રકૃતિના કચરાને ઓળખી મોહ માન વિષય લોભ બધાને ઓળખીને ચોખ્ખું કરવા માંગીએ છીએ. પછી ગર્ભરસ આવે પછી કહે ને તમે બહુ સારું કર્યું, બહુ સરસ કર્યું, એ માન આવે ગર્ભરસ આવે બધા એ બધા, પછી એનાથી આપણે પાસે સ્લીપ થઈ જાય. આ બાજુ જરાક સ્વાદ આવ્યો ને, મીઠું લાગ્યું ને, એટલે પડવાની શરૂઆત થાય, જાગૃતિ પર આવરણ આવે અને આજ્ઞા એ બધું ડામાડોળ થઈ જાય. પછી ફક્ત માને હા, જેમ 300 ફૂટ સુધી દેખાતું હોય પછી આવરણ 30 ફૂટનું દેખાય, આપણે લાગે આપણે કેવું સરસ જોઈએ છે. હવે 3 ફૂટનું દેખાય પછી આપણે આપણે જોઈએ છે ને સરસ, અને પછી આવરણ એવું અંધારું ઘોર આવે ને પછી ઠોકરો વાગતી થાય. કોઈ અપમાન વખતે ભોગવટ આવે, ધાર્યું ના થાય તો ભોગવટ આવે, અને એટલા બધા ભોગવટ આવે ને પછી ખબર જ ના પડે કે મારું જ્ઞાન જતું ક્યાં રહ્યું. પણ આ મીઠું લાગ્યું ને ત્યારથી હું જાણું છું, એ અહંકાર આવી ગયો, હવે મને આજ્ઞા સરસ પડાય છે, 5 આજ્ઞા મને લગભગ સરસ વર્તે છે. હવે અમને તો તમારા ભાઈ તો ફાવે જ નહીં, આજ્ઞા બરોબર રહેતા જ નથી, હું તો બરોબર રહું છું, થઈ ગયું કલ્યાણ. ત્યારથી પડવાની શરૂઆત થાય પછી. એટલે એ બહુ બહુ અહંકાર ને તોફાન બહુ ભારે હોય છે, ના હોય તમારે આવે ને કોક દાડો આવે ને, બહુ આવે. શું આવે? ધાયરા પર ધાયરું કરવાનો બહુ અહંકાર, પકડ પકડ બધી હોય એક જાત ની અંદર, ને ગુડી ગુડી તમે કહો ને એ બહુ છે. અરે બહુ હોય, આપણે મૂર્ખ બની જઈએ. મીઠું મીઠું બોલે બહુ સારી, તું બહુ સારી, એટલે આપણે મૂર્ખ બની જઈએ. એટલે હવે એને ધાર્યું કરાવવું હોય, કઈક લાભ ઉઠાવવો હોય. પછી આપણે કહે ને કેરીનો ક્યાં સુધી રસ, લોકો રસ ચૂસી રહે ને પછી ગોટલા છોતરાને શું કરે, પૂજા કરે ગાર્બેજમાં. એટલે આપણે ઓળખી જવું છે કે ભાઈ આ ગોટલા છોતરા હમણાં પાછા આવશે, એ કદાચ ડાયા થઈને આપણે ચેતીને ચાલો. ઘાટ કહેવાય, ઘાટ ગુડી ગુડી એટલે ઘાટવાળા, એ દેખાય છે હવે ઘણું. આપણે ઘાટવાળા ને એ ઘાટવાળા, સાપને ઘેર સાપ જાય જીભ ચાપીને પાછો આવે એવું. આપણે ગુડી બુડી નહીં, સહજ રહો ને ચોખ્ખું, જેમ એટિકેટ વગર નોર્માલિટી, સહેજા સહેજા આપણે આ બરોબર છે તો આપણે માફક આવે, આપણે આપણા ધ્યેય પ્રમાણે ચાલ્યા કરો. આ શું કોકને ખરાબ લાગશે, સારું લાગશે, કેવું કહેવાય કે ના કહેવાય, કેટલું ખરાબ લાગે, એ બધું તોફાન ના છે વચ્ચે. દીપકભાઈ એ બધું બહુ ચાલતું હોય કે કોઈને ખરાબ ના લાગવું જોઈએ, સારું જ બધું થવું જોઈએ ને એવું. તો વર્તમાનમાં શી રીતે રહેવાય પછી? એટલે આપણે શું છે, PhD નો કોર્સ કરવો છે ને બાળ મંદિરના પાસ થવું નથી, શું થશે આપણો દીપકભાઈ? મોટો પ્રોબ્લેમ છે કે આપણે તો ક્લાસમાં શું બાળ મંદિરથી PhD બધી વાતો થઈ જાય ને, PhD ની વાતો પકડી રાખી ને બાળ મંદિરમાં પાસ ના થતા હોય. ચડાવ પાસ કહેશે ડોક્ટર, ટીચર કહેશે એને આગળ મોકલો ને તો બીજા છોકરાને ઉપાધિ કરાવશે. એટલે આપણે સમજી લેવું છે કે ભાઈ આપણે સ્થૂળ પેલા પકડો, કોઈને દુઃખ ના થાય, કોઈનાથી આપણને દુઃખ ના થાય, એ આપણું પહેલું સ્ટેપ. કોઈ પરિસ્થિતિથી આપણને દુઃખ ઊભું થયું એટલે આપણે આજ્ઞા ચૂકીએ છીએ, પ્રૂવ થઈ ગયું. આપણાથી કોઈને દુઃખ થાય છે તોય આજ્ઞા ચૂકીએ છીએ, પ્રૂવ થઈ ગયું. ત્યાંથી શરૂઆત કરો, પછી ધીમે ધીમે આગળ વધો. પછી કોઈની જોડે આપણે આપણાથી કોઈને દુઃખ થયું તો આપણે ક્રોધથી દુઃખ થયું, માનથી થયું, ધાર્યું કરવાથી થયું, મોહથી થયું, વિષયથી થયું, સેનાથી થયું, ચેક કરો. કશાય ઓળખો બધા,
એ સેકન્ડ સ્ટેપ આવ્યું. પાંચ આજ્ઞા કેવી રીતે ગોઠવીએ આવી થર્ડ સ્ટેપ. એટલે આપણે સ્થૂળમાંથી જ પકડીએ છીએ, બહુ બહુ સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ ને બાવો ને જાગ્રત આત્મા ને બધું એ બધું પેન્ડિંગ રાખીએ છીએ. હા, કોઈક દાડો સમજી લેવું કરું, પણ આપણે રોજમાં આવું જ વર્તવું. જમવાની ફાઇલ આવી તો આપણે ઉણોદરી પૂર્વક ખાવું છે, એ આપણે હોય પછી આપણે જોઈએ કે કેમ ખવાઈ ગયું વધારે, તો કા ભાવતું આવ્યું, એનો અભિપ્રાય ને મેચિંગ આવ્યું ને, ઓ નેચરોપથી જેવું છે, ચાલ મજા આવશે, એ વધારે ખાતું ભાઈ આપણે જુઓ. સમજાય છે ને? જય સચિદાનંદ ભગવાન. આપણે અભિપ્રાય હોય કે અપેક્ષા હોય કઈ, અને સામે વ્યક્તિ આપણે કઈક બોલ્યા હોય ગમે તે, ને આપણે એનો અભિપ્રાય ના રાખ્યો, એમ કહે કે દેખ એવું લાગે કે કોઈ ફેર ના રખાય ને કોઈ ફેર રખાય, અપેક્ષા કે ઊભી થઈ અને આપણે એની કઈ પ્રિન્ટ ના રાખીએ કે એકડો ના માંડીએ, તો એ ટાઈમે એ આપણી વિપરીત વાલી બુદ્ધિ હતી ત્યારે માંડી દેતી હતી, ને પછી હવે આ એ સામ્યક બુદ્ધિમાં એવા કે પછી પ્રજ્ઞા હોય છે એ ટાઈમે એ ખબર. પ્રજ્ઞા જ હોય છે આપણે રાખવું, પ્રજ્ઞા જ હોય. શુદ્ધાત્મા થયા પછી પ્રજ્ઞાનું કામ વધારે હોય છે. જગતના જ્ઞાન ના લીધું એ લોકોને સમ્યક બુદ્ધિ વધારે કામ કરે એવું સમજી જવું આપણે. શું? જ્યારે જ્યારે કે ગાંઠ ફૂટે વિષયની કે માનની કે, ત્યારે આપણે એને જોતા હોય કે આનું લાસ્ટ ટાઈમ મેં કીધું હતું આપણે વેનસડે ના, હવે એ આ કૌશિકનો અભિપ્રાય એવો એવું લાગે છે કે આ એ જોઈ શકી ગયું કે માનને, હું એના સ્વચન નથી થઈ જતો ને દાદાના જ્ઞાનથી, મને એવું પછી બે ત્રણ દિવસથી ફેલ થયો ઘરે ગયો ને, પછી જોવું એટલે શું કરો છો એનું પછી એનાલાઇઝ કરો, પૃથ્થકરણ કરીએ ને આપણે એનું પછી જે આવે કે માણસ એ દોષિત છે એ નિર્દોષ જ છે, સંજોગાધીન છે, એની પ્રકૃતિ કરતા જ હમણાં તમે જેમ કીધું એમ, એવી રીતના એનું બધું એનાલાઇઝ કરીએ ને પાછું મળે તો એનો પછી 99% આપણે ટ્રાય કરીએ કે એનો અભિપ્રાય નથી રાખવો. બરોબર છે, એવું આમ ધીમે ધીમે આગળ વધો, આપણે ફૂલ પોઈન્ટ ના મૂકવું ના, ફૂલ કે મને પરફેક્ટ થઈ ગયું છે ના ના, હવે કોમા ગબ નહીં, વિષયો 20 નથી, નિડરતા 20 છે. એવું આપણે આ જ્ઞાન બધું કહે ને કે એપ્લાય બરોબર થયું કે કાચું, ડરતા જતા રહેવું આપણે કે ભૂલચૂક તો નહીં થતી હોય, એનું ફૂલ પોઈન્ટ નહીં મૂકવું, કોમા મૂકવું આપણે, લગભગ પતી ગયું છે કે નીડર થયા તો પડશો, એટલે જ મને કે હું આપણે ગભરાવું અને ચેતતા ચેતતા ધીમે ધીમે સેટિંગ કરતા જવું, એનું પરિણામ આપણને નિરાકુળતા વધી આપણે સાચે રસ્તે છે, ધીમે ધીમે આગળ વધ્યા કરવું, જેથી કરીને થઈ ગયું એવું માનવું નહીં. બરાબર છે, થઈ ગયું હોય ને તો ઘરવાળા જ પૂજા કરે આપણે, ભગવાન પ્રગટ થયા ઘરમાં, ઘરવાળા તો કહેશે જાઓ તેલ લેતા આવજો અને શાક લેતા આવજો કહેશે, એટલે ના સમજણ પડે કે હજુ આપણે ઘરમાં કિંમત કેટલી છે. સાચી વાત છે, પણ આ આમાં જે અત્યાર સુધી સંજોગ એવા મળે છે કે જરાક જે એવા સંજોગ હતા જાય છે એવી કૌશિકનો અભિપ્રાય છે, પણ એમાંથી નીકળે છે એટલે આમાં આવે છે, એટલે ક્યાંક એમાં કંઈક જે વિપરીત જે અજ્ઞાનમાં હતો એટલે ફાઇલ ફાઇલ 2 સાથે કે ફાઇલ 3-4 એના સાથે થોડો નીકળવાની ટ્રાય કરીને આમાં આવી, એટલે થોડુંક એમ લાગે કે નિરાકુરતા આવે છે અંદરમાં જે પહેલા હતી એટલી, એના કરતા બરોબર છે વધવાની નહીં તો દાડે દાડે વધવાની. પોઈન્ટ ક્યાં આવે છે કે આપણી બુદ્ધિ કેવી છે, અમથુમ તો માની લે, હા એક આખા દાડામાં 2-3 વખત જાગૃતિ રહી હોય ને, 1000 રહેવી જોઈએ એટલે 3 રહી હોય, બરાબર, તો આમ પછી એનો અહંકારનો ગરવર સહાય કરે કે લગભગ આપણને હવે જાગૃતિ વધે છે, બરાબર, જરાય નહોતું તો આખા દાડામાં રહે છે, આમ આખો દાડો રહે છે, એ 2-3 દાડા ખોવાઈ ગયા હોય પાછા 1-2 દાડા રહી હોય ને પાછું માન્યા કરે. આપણે શું કે ભાઈ ચૂક્યા એ જુઓ ને કેટલું રહે છે, જુઓ છો એની કરતા કેટલું ચૂક્યા એ તપાસ કરો, રોજ 997 ચૂક્યા તો પછી ક્યારે આગળ વધારે હજુ જોર મારો, એવું આપણે જોવા માંગીએ છીએ, કેટલો નફો થયો ને કેટલી ખોટ ગઈ એ ચેક કરો, કેટલો આનંદ વધ્યો એમ ને કેટલું ભોગવટા ઊભા થાય એ ચેક કરો, સમજાય ને, નથી કેટલું નહીં. આ બહેનોને ખબર પેલા ભજીયાની વાર્તા કરી હતી ને, નહીં તમે ગરમ ગરમ ભજીયા આપણે ખાઈએ છીએ ને, જિંદગી પહેલી વખત બનાવ્યા હશે ને તમે, તમે જાતે આવડતા હતા તે કે ના, કોકને પૂછવું પડે, તે પેલા બેને શીખવાડ્યો કે જો આટલો લોટ લેજો ને પછી આટલો મસાલો નાખજો ને આમ આમ તળાય, એટલે આપણે સમજી ગયા કે આ તો સહેલું છે મને આવડે, પછી બનાવો ને તમે એવા કઠણ પાણા જેવા થાય કે આ થયું શું, માસીને ફોન કરો, માસી આ કઈ ગડબડ થઈ લાગે છે, આમાં શું ભૂલ રહી ગઈ, ભૂલ તપાસ કરે ને, તમને આવડે તો છે જ ને ભજીયાનું બધું બનાવી શક્યા,
શું ભૂલ રહીએ તો તપાસ કરીએ છીએ. પછી કે તમે મોણ કેટલું નાખ્યું, તો કે શું કરવું જોઈએ મોણ એટલે, એ તો રોટલીમાં નાખવાનું, તો કે આમાં થોડુંક નાખવું પડે હે, કેટલું જરાક નાખજો, તો કે કેટલા જણા, તો કે આટલા જણા થોડુંક નાખજો હા, એટલે આપણે ખુશ થઈ ગયા, હવે સમજી ગયા બધું આવડે જ ને, આ તો સહેલું છે ને. એટલે એટલે 3 દિવસ એવું જ થયું. પછી શું થયું, પછી બનાવ્યા એટલે પાછા ટીપા પડે, આમ લાગે કે આ તો બધું તેલ તો બધું ભજીયા જ પી ગયા, હવે ગયું ક્યાં, તો પેલા પાછો ફોન કરવો પડે કે આ કેમ આવું થાય, તમારે તો ફર્સ્ટ ક્લાસ કોરા કોરા થતા હતા, આ તો બધું નીચોવીએ તો નીચોવી શું, ઉપાડો તો તેલવાળા જ હોય છે, તો કેટલું નાખ્યું તું, તો કે મેં તો આડકી ભરીને નાખ્યું મોણ. હા બાપ આટલું નખાતું હશે, થોડુંક જ નાખવાનું અડધી ચમચી, મને એમ કે સરસ થાય ને બધા, એવું જાત જાતનું દોષો શોધી કાઢવા પડે, શું ભૂલ રહી ગઈ. એ તો આવડે તો ખબર છે ને, નહીં આ ગાડી હાઈવે પર ચલાવે છે ને, કે આ સ્ટીયરિંગ છે, આ બ્રેક કહેવાય, આ ક્લચ કહેવાય, આમ આમ આપણે સમજી ગયા બધું. પછી એ ચલાવનારો એ પહેલાં થિયરિટિકલ જાણવું પડે, કઈ વસ્તુ કેવી રીતે ચાલે, પહેલું સ્ટેપ થયું. પછી બીજું રસ્તા, ખાલી રસ્તા ઉપર થોડું થોડું પહેલા બેસાડીને ચલાવતા આવડે, બીજું સ્ટેપ થયું હોય છે ને, ટ્રેનિંગ પીરિયડ હોય ને જરૂરી. અને પછી ધીમે ધીમે એકલો ગાડીમાં નીકળે, ધીમે ધીમે હા, તે હાઈવે પર ના દોડાવે, લોકલ સ્ટ્રીટમાં થોડું થોડું ઘરે જઈ આવે, શાક લઈને પાછો આવે, એમ પ્રેક્ટિસ કરે, ત્રીજું સ્ટેપ. અને પછી ધીમે ધીમે હાઈવે પર જાય, રનવે ઉપર, શું કહેવાય તમારું પેલું, રનવે નહીં પણ મોટર વે, મોટર રનવે પર તો જવા જ ના દે, મોટર વે ઉપર જવું પડે. પછી તો સત્સંગ કેસેટ બદલતો જાય, ગાતો જાય, કેસેટ કાઢે, ચરણવિધિ બોલતો જાય, મોબાઈલમાં વાતો કરતો જાય, ગાડી ચલાવતો જાય, શું થયું, તો કે એક્સપર્ટ થઈ ગયો છે હવે, એવું બને ને, એવું પાંચ પગથિયા હોય છે એના, એમાં આમાં સ્ટેપિંગ હોય. એટલે તમારા થિયરેટિકલ અહંકાર નો ધંધો કેવો છે, થિયરેટિકલ જરાક આવ્યું ને એમાં તો અહંકાર લાડો આખો ખાઈ જાય, કે આપણે સમજી ગયા આખી વાત. અરે કોકને સમજાવો, જો દાદા ભગવાન છે ને, પહેલી બે આજ્ઞા આમ કે છે, ત્રીજી આજ્ઞા આને કહેવાય, ચોથી આ, પાંચમી આ, સંભવ ને આવડી ગયું. એટલે અહંકાર ને તોફાન બહુ ભારે હોય છે, થઈ ગયું, એટલે જાગૃતિ બહુ રાખવી પડે. આ જે પ્રયોગ હતો એ ઓળાય, પણ આ એટલે તમારા સાથે કે આમાં કેવું, પાછળ પાછું એટલીસ્ટ સ્ટેપ આગળ જવાની કોશિશ કરે, પાછળ ન જતો ને, એટલે પૂછવાનો મેઇન મીનિંગ હતો. ના એટલે આવું, આ તો શું છે કે એક પ્રસંગને આવી રીતે ઉકેલ લાવે, પણ 100 પ્રસંગને જોવું પડે કે ભાઈ ખરેખર એક્ઝેક્ટ આયા ઉકેલ બરાબર. અને બહારવાળા જોડે તો ડાયા ડમરા જોઈએ છે ને આપણે, ક્યાં પ્રોબ્લેમ હતો જ પડી, ઘરવાળામાં જ પ્રોબ્લેમ બરાબર છે. અને એ પાછા મહેમાનો અને ભાઈઓ અને ભત્રીજા બધા આયા હોય, ભાણિયા હોય બધા, ત્યારે આપણને ખબર પડે, અથવા તો દેશમાં આવ્યા હોય ત્યારે ખબર પડે, કે કારણ નહીં, આ બ્રિકને આપણે નહીં મશીનમાં મૂકો ત્યારે ખબર પડે ને કે ભાઈ ટેસ્ટિંગ વીક છે કે પરફેક્ટ છે. અને આમથી આમથી રૂપાળી કબાટમાં મૂકી રાખો, અમારી મજબૂત ઈંટો ના ચાલે, એ તમે ઘાલો ને મશીનમાં, પછી વજન મૂકો, તો કે 300 ગ્રામના વજનમાં તો બટકી ગઈ, તો 3 ટન સુધી બટકવું ના જોઈએ, તે મજબૂત એવું ટેસ્ટેડ થવું પડે ને. એવું આપણી જાતે ટેસ્ટેડ થવાનું, કે હો આ પ્રસંગમાં શું રહ્યું, તો કે મેં ગલગલિયા થયા, આ પ્રસંગમાં શું થયું, અકળામણ થઈ, નાપાસ થયા, એટલે હજુ પરીક્ષામાં ભણવાની જરૂર છે આપણે. શું તમે કહો હું પાસ થયું કે નહીં, હું આવું લખું છું બરોબર છે ને, હું શું કામ ના પાડું તમને, ના બરાબર. વધારે જોવાની એટલે જોવાની વધારે જરૂર છે, તમે જેટલું વર્ણન કરો એમાં તો સાચું જ વર્ણન કરો ને, શું લોચામાં રહેનું વર્ણન તો આવે, એટલે આ પ્રોબ્લેમ છે. એટલે આપણે જાતે ટેસ્ટિંગ, કે ભાઈ કૌશિકની જાતે ટેસ્ટિંગમાં લેવાનું, ઓ આણે આ કર્યું, આ વ્યક્તિ જોડે આવું અકળાઈ ગયો, શું થયું, આ જાણે એની સાથે અકળાયો નહીં કશું નહીં, પણ ધીમેથી ચાલવા માંડ્યો, એટલે મેં અકળાઈને કર્યો છે, આ બરોબર જ્ઞાનપૂર્વક નથી ગયો, એ ખબર પડે. આપણે ટેસ્ટેડમાં લેવાનો, પ્રસંગે પ્રસંગે ટેસ્ટેડમાં લેવાનો, ભાવતું કેટલું મજા કરી, ના ભાવતું કેટલો કંટાળી ગયો, સંભાવ ચૂક્યો, ટેસ્ટેડમાં લેવાનો. અને એમાં તપ આવે છે, તપ, આજ્ઞા એ ધર્મ, આજ્ઞા એ તપ. તપ એટલે શું, કે આપણને જે જાગૃતિ મળી છે એ આપણે વાપરીએ તો તપ થાય. મેં મો ઉભો થાય, મારે આમ જોઈએ છે, મારે આમ જોઈએ છે, મારે આમ જોઈએ છે, આપણે જાણવું છે કે આ તો આને થાય છે, મને નહીં, હું શુદ્ધાત્મા છું, મારે મોક્ષ સિવાય, શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ વિનાશી ચીજ જોઈતી નથી, એવું આપણે બોલીએ છીએ ને. અને પેલું મન તો પાછલું ભરેલું ને તે બોલે આવું જોઈએ છે, એટલે આપણું આજનું જ્ઞાન કે છે કશું જોઈતું નથી, પાછલું મન કે છે મારે જોઈએ છે, એટલે આપણને તપ ઊભું થાય. એ તપમાં આપણે ક્ષમતા રાખવી પડે, તપ જોઈએ છે કરીને કૂદી પડીને ખરીદી લઈ આવ્યા એ તપ ના કહેવાય,
એ ખરીદવો કે ના ખરીદવો જુદી વસ્તુ છે, પણ મહી અંદર મોહ ઓળખો છે કે આ પાછો ભૂખ ઉભી થઈ, ખાવાનો મોહ, ફલાણાનો મોહ ઉભો થયો, ભોગવવાનો મોહ ઉભો થયો. એ તપ કરીએ ને તો એ મોહ ઓગળે અને આત્માની શક્તિ વધે. એ તપ કરવું પડે. બીજું પગથિયું, દર્શનમાંથી અનુભવની કક્ષામાં ક્યારે ખસીશું, તપ કરીશું. અને તપ કેવી રીતે કરાશે તો કે આજ્ઞા પાડીશું, આ ફાઇલ ઉભી થઈ જોઈએ જ નહીં, મોક્ષને બાધક છે મારે જોઈએ જ નહીં, સંભાવે નિકાલ કરો, મહિને મહી શક્તિઓ માગો. કરતા કરતા પેલું માલ ખાલી થાય. એનો ટાઈમ હોય, એ ભજીયાની ડિમાન્ડ કરે ને તો 3 કલાક ડિમાન્ડ હોય, પછી કશું ના હોય એને. તો આપણે ભજીયા એટલે આપણે કૂદી પડીએ અને બધા ખાઈ જઈએ, એ નામ તપ ના કહેવાય. અને આ તો પછી ઘરવાળાને તમ ચાવ્યો મારે ઘરે, તું કશું બનાવતી જ નથી, કોઈ દાડો સારી વસ્તુ ખવડાવી છે કે? એક દાડો ભજીયાનું કહ્યું તો આપવું તો જોઈએ કે ના જોઈએ? ભજીયા બનાવે આમ છે, પેલાનું ઉશ્કેરીને બનાવડાવીએ તે ખોટું. હવે સહજ મિલા હોવું જોઈએ. હા, મોહ ઉભો થયો, છતાંય બાધક નથી એટલો બધો. અમુક બાધક હોય તો ઉડાડીને ફેંકી દેવો પડે કે આ 2 પાંદડે ઉખેડીને ફેંકી દો, આ જોઈએ જ નહીં આપણને. અને ભજીયાનો તો કે તે મેં સહજ મિલાશો દૂધ બરાબર, માંગ લીયાશો પાણી, ખેંચ લીયાશો રક્ત બરાબર. એવો આ કે મોહ આપણે શોખીન થવું નથી. શોખ આવી પડે તો ખાઈશું, ના આવે તો કશું નહીં, સંભાવે નિકાલ કરવો છે. એવું એક ઓળખવું જોઈએ કે આ મોહ ઉભો થયો છે કૌશિકના મનમાં, આપણે એમાં રસ નથી લેવાનો. તો ધીમે 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 આજ્ઞા ક્યારે ટકે, તો કે આ મોહ ઉભો થાય ને આપણે કૂદી પડીએ તો આજ્ઞા ભાગના ઉડી જાય. એ તપ કરીએ ત્યારે આજ્ઞા ટકે, કે આ તો ફાઇલ ઉભી થઈ. દાદા 3 ઘંટ વાગે ને પછી ગાડી ઉપાડવી, પછી આ ખાવા છે ઉભું થયું એટલે ઉપાડવી નહીં ગાડી. ઘણા તો તરત જ વાગી જાય 3 ઘંટ. ખરેખર કોને કહેવાય? ભાઈ 1/2 કલાક બૂમા બૂમ કરે ને તો 1 ઘંટ કહેવાય. પછી આપણે જતા કે નહીં, આપણે કામ કરો, બીજું સામાયિક કરો, વિધિઓ કરો, 2-3 દાડે પાછું મેં ઉપડે કે ભજીયા તો ખાવા જોઈએ. એટલે આપણે લાગે આ ભજીયાની પાછી ફાઇલ ઊભી થઈ, પાછી શું સુખ છે, બધી રીતે એનાલિસિસ કરીને ડિવેલ્યુ કરી નાખીએ એટલે ઉડાડીએ, પાછું 3 દાડે ઊભું થાય. તોય આપણે કંઈ કશું કર્યું નથી, પણ અંદર તપ કરીએ કે આ મોહ ખોટો છે, આમાં કંઈ જરૂર નથી. 4th દાડે ઘરે પછી બનાવશે કે લાવો, આજે બનાવું છું તમે ખાશો, તો કે લાવો ત્યારે, અથવા અહીં સત્સંગમાં આવ્યા હોય ને ત્યારે ભજીયા ને જલેબી આવે તમારે ખાઈ લેવાના, કે આ ફાઇલ પૂરી કરો. એટલે કમિંગ ઇવેન્ટ કાસ્ટ દેર શેડોઝ બિફોર, ખબર પડે આપણને. આ તો અહંકાર તો એવો કૂદી પડે ને મજા આવશે ભજીયા. અને ભાઈ ઘરે તું ફોન જ કરી દે કે હું આ લઈ આવવાનું છું, ભજીયા બનાવજે આજે. એ બધું સંસારી સ્વભાવ. જો આત્મા સ્વભાવ કોનું નામ કહે, તપ કર્યા કરે. કોઈ ફેરેમાં શું થાય કે આપણે જે તપ અંદર જે સૂક્ષ્મમાં દેખાડે, કે તમે કીધું કોઈ ફેરે 1/2 કલાક સુધી કે 1 કલાક સુધી એવી ના તપ, કોઈ ફેરે એકદમ એવું થાય ને, કોઈ ફેરે પ્રકૃતિ એવી હોય ને, તમે કીધું કે ઠેકડો જ મારી દે એમ. એટલે કચાશો જુઓ અને મજબૂતી જુઓ, ચેક કરો બધું વધારે. જય સચિદાનંદ.